મનમાં શ્રદ્ધા જેટલી હોય એટલું જ આપણું કામ સરળ બને છે. આપણે એક જ વિચાર છે કે ધીરજને હિંમત બળ રાખીને જો આપણે કાર્ય કરીએ તો ધીરે ધીરે બધું સારું થાય. ત્યારે દર્દ આવ્યું છે તો એકદમ તો મટતોનું નથી, પણ દવાખાનામાં જઈએ, દવાઓ લઈએ, સારવાર લઈએ, બીજું લઈએ તો પાછું સારું થાય છે. એવી રીતે આપણા દુનિયાના દુઃખો છે અને એ બધા અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ એ ત્રણ પ્રકારનું દુઃખો છે. પણ એની અંદર પણ માણસ પોતે આ પોતાની એક આધ્યાત્મિક શક્તિ જેને પ્રાપ્ત થઈ છે એને લઈને એવી આપત્તિઓની અંદર પણ પોતે સ્વસ્થ રહીને આગળ વધે છે. તો કહેવાનું શું છે કે આધ્યાત્મિક બળ છે એ શ્રેષ્ઠ બળ છે, ઈષ્ટ બળ જેને કહીએ છીએ, ભગવાનનું બળ કહીએ છીએ, ધર્મનું બળ કહીએ છીએ. આ બધા બળ છે એ આપણને ટકાવી રાખે છે. શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે જો બધા મારો આશરો રાખશો અને દ્રઢતા રાખશો તો હું લીલા તરણમાં રહીને પણ તમારું રક્ષણ કરીશ. ભગવાને એટલી બધી આપણને વિશ્વાસ આપ્યો છે કે તમારે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા એ બહુ મોટી વસ્તુ છે. શ્રદ્ધા સર્વેષાં માતા. માણસમાં શ્રદ્ધા હોય તો એ બધી વસ્તુ પડે છે, પણ એમાં ધીરજની જરૂર છે, હિંમતની જરૂર છે. શ્રદ્ધા ન હોય તો માણસ નિષ્ક્રિય બની જાય, એને કોઈ આગળ દિશા સૂજી શકે નહીં કે એને કંઈ શું કરવું એ પણ ખબર પડે નહીં. આવા બધા ચક્રવા આવે, આવા બધા ઉત્પાતો થાય તો પણ તમારી સ્થિતિ, મનની સ્થિતિ એમાં કોઈ વાંધો આવે નહીં. મનની અંદર સંકલ્પ વિકલ્પ ના થઈ જાય કે શું હશે, ભગવાન હશે કે નહીં, અગર તો આપણે શું થશે કે એમને બેને શાંતિ, ભગવાન સારું કરશે. તો કહેવાનું શું છે કે આવી રીતે એમાં શ્રદ્ધા રાખીએ તો થાય. જેને શ્રદ્ધા છે એને બધું સારી રીતે કોઈ વાંધો આવતો નથી. ગમે એટલી રાજકીય ઉત્તરફલ થાય, સામાજિક થાય, દૈહિક થાય, કૌટુંબિક થાય કે ગમે તે થાય, એ હંમેશા આપણું રક્ષણ કરે છે અને રક્ષણ કરશે જ. તો આ પ્રમાણે આપણું કાર્ય થશે, ભગવાનમાં શ્રદ્ધા છે અને બધા આ પ્રમાણ થાય એ માટે પ્રાર્થના છે.